ગુજરાતમાં પ્રારંભમાં વરસાદે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે અંતર્ગત જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ જે તે જિલ્લામાં જઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજનની સમીક્ષા કરવાના ભાગરૂપે આજે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી તરીકે અહીં ઉપસ્થિત થયો છું અને મેં આજે જિલ્લાના મુખ્ય પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ એમની સાથે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ એની સાથે બેઠક કરેલી છે. આ બેઠકમાં જુદા જુદા જે પ્રશ્નો રજૂ થયા એ પ્રશ્નોનો ત્વરિત નિકાલ આવે એ માટે વહીવટીતંત્ર પણ સૂજ છે. પ્રશ્નને ક્યાંય ઠેલવવાની વાત આવતી નથી, પણ સમયસર એનો ઉકેલ આવે અને લાંબા ગાળાનું જે આયોજન છે એ આયોજન મુજબ એનો અમલ થાય અને ક્યાંક જે બનતી ત્વરાએ કરવા જેવા કામો છે, દાખલા તરીકે કોઈ ગ્રામ્ય રસ્તાઓ હોય એના સીડી વર્ક્સ છે, જ્યાં ક્યાંક કોઝવે હોય એ આ વધારે વરસાદને કારણે ક્યાંય જર્જરિત થયા હોય તો એને ટોપ પ્રાયોરિટી આપવાની છે. ક્યાંય પ્રજાને કોઈપણ પ્રકારની હાડમારી ન પડે, રસ્તાઓના ડાયવર્ઝન અપાણા હોય ત્યાં પણ સુચારું ટ્રાફિક વહન થઈ શકે એવી તકેદારી રાખવામાં અને કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય એ જોવા તંત્રને સાબદા રહેવા મેં અનુરોધ કરેલો છે અને મને એકંદરે પદાધિકારીઓના પ્રશ્નો, પદાધિકારીઓની રજૂઆતો, વહીવટીતંત્રનો એના માટેનો સહયોગ અને વહીવટીતંત્રની એના માટેની તૈયારીઓ એ કામને અમલી બનાવવા માટેની એમની તત્પરતા જોતા અને જે વહીવટીતંત્રએ જે આ જે અત્યારની પરિસ્થિતિ છે એમાં અને આવનારા દિવસોમાં પણ એનું પૂર્વ આયોજન કરાય અને આ અત્યારની સ્થિતિમાં લોકજીવન રાબેતા મુજબ થાય એ માટે જે સુચારું પગલાંઓ લીધા છે એ ધન્યવાદને પાત્ર છે.